હરિ એટલે કે પ્રભુ, કે પ્રભુને આવકાર આપવા માટેનું આ એક ગીત છે, સંકલિત છે. લોકગીતમાં સમગ્ર પ્રજા સમૂહની ભાવનાઓનું નિરૂપણ થતું હોય છે. ભાવના એટલે કે ફિલિંગ્સ. બધા જ સાથે મળીને રહેતા હોય અને એની ફિલિંગ્સ હોય એનું ત્યાં છે, એ આપણને રિયલાઇઝ થાય કે લિટરલી એ આખું ફિલિંગ પર જ બનેલું છે. આ લોકગીતમાં હરિને પોતાના ઘરે પધારવા માટેનું ભાવાત્મક નિમંત્રણ છે. કે ગીતની અંદર પ્રભુને પોતાના ઘરે બોલાવવા માટેનું દિલથી આપેલું એક ઇન્વિટેશન છે. હરિ પોતાના ઘરે પધારે તો તેમના માટે કેવી કેવી સુંદર આપતા સ્વાગતા કરશે એનો વિગત સભર વર્ણન છે. વિગત સભર એટલે ઇન ડિટેલ અહીંયા આપેલું છે કે કઈ રીતે ભગવાન આપણે ત્યાં આવશે, આપણા ઘરે પધારશે, તો કઈ રીતે એમની મહેમાનગતિ કરીશું, કેવી રીતે એમનું વેલકમ કરીશું. હરિના આગમનથી લઈને તેમની દૈનિક ક્રિયાઓ હોશપૂર્વક કરવાનો ભક્તનો મનોરથ છે. કે ભગવાન જ્યારે અહીં આવશે, આગમન એટલે આવવું, કે એમનું આગમન થશે ત્યારથી લઈને એમની જે કોઈ રૂટીનની પ્રોસેસ હશે, કોઈ જે પ્રોસેસ એ ફોલો કરતા હશે, એ બધું જ હોશપૂર્વક કરીશું. એટલે કે પ્રેમથી કરીશું, એમાં ભાવ રાખીને કરીશું. આ સઘળું કરવામાં હૃદયનો ઉમળકો અનુભવાય છે. આ બધું જ જ્યારે કરીએ છીએ ને ત્યારે હૃદય છે એ પ્રફુલ્લિત થાય છે. એક પ્રકારનો ઉમંગ છે એ હૃદયમાં ઉમેરાય છે. પ્રભુ તરફનો પ્રેમ અને સત્કારનો આનંદ આ લોકગીતમાં રજૂ થાય છે. લોકગીત જોઈએ. શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને, આંગણીએ વેરું ફૂલ હરિ ઘરે આવો ને, ઉતારા આપીશ ઓરડા ઘરે આવો ને, મેળીના મોલજ દઈશ હરિ ઘરે આવો ને. શેરી વડાવી સજ્જ કરું, સજ્જ કરું એટલે કે સ્વચ્છ કરું, ચોખ્ખી કરું, સુઘડ કરું. તમે જો પ્રભુ અમારા ઘરે આવતા હો ને તો હું શેરી પણ છે એ વડાવી દઉં. સ્ટ્રીટ શેરી એટલે ગલી. આંગણીએ વેરું ફૂલ, આંગણામાં છે એ ફૂલ છે, ફૂલ છે એ પાથરી દઉં હરિ ઘરે આવો ને. ઓરડામાં ઉતારા આપીશ, રહેવા માટે ઓરડા આપીશ, રૂમ આપીશ. મેળીના મોલજ દઈશ કે જે મારા દેશની અંદર જે વસ્તુ પાકતી હોય એ જ પ્રમાણે હું તમને ખાવાનું આપીશ, હું ત્યાં તમને રહેવા માટેની વ્યવસ્થા આપીશ હરિ ઘરે આવો ને. દાતણ આપીશ દાળમીના, દાળમીનું દાતણ છે એ સૌથી શ્રેષ્ઠ પ્રકારનું દાતણ કહેવામાં આવે છે. વન ટાઈપ ઓફ ટૂથ બ્રશ દાતણ, એટલે આપણે મોસ્ટલી લીમડાના બાવળના દાતણ કરતા હોઈએ છે, પણ ભગવાન માટે દાળમીનું દાતણ છે એ આપશે. કરણી કાંબજ દઈશ હરિ ઘરે ને આવો ને, કે તમને છે એ હું અહીં આવવા માટે એના નાવા માટેની વ્યવસ્થા કરીશ, સાથે હું તમને છે એ કરણ આપીશ, નાવણ આપીશ કુંડિયું ઘરે આવો ને, નદીઓના નીરજ દઈશ હરિ ઘરે આવો ને. નાવણ એટલે કે નાવા માટે હું તમને છે એ કુંડિયું આપીશ, એટલે કે આપણે જનરલી છે એ જે ટબ કહેતા હોય એ કુંડિયું, કે એ તમને હું આપીશ નાહવા માટે. અને નદીના પાણી જ, નીર એટલે કે પાણી, એ જ આપીશ, દઈશ એટલે કે આપીશ. ભોજન આપીશ લાપસી ઘરે આવો ને, કઢિયેલા દૂધ જ દઈશ હરિ ઘરે આવો ને. ભોજનમાં લાપસી આપીશ, મિષ્ટાન આપીશ. પહેલાના જમાનામાં જોઈએ તો વાર તહેવારે જ ખાલી મિષ્ટાન છે એ ઘરમાં બનાવવામાં આવતું હતું, એટલે લોકો હોશથી અને ખાતા હતા. પરંતુ અત્યારે કેવું છે કે હવે મિષ્ટાન છે એ લગભગ બધા જ ઘરમાં
મોસ્ટ કોમન થઈ ગયું છે, એટલે કોઈ છોકરાઓને એના પ્રત્યે છે એ ઇન્ટરેસ્ટ રહ્યો નથી. ઓલું રેરમાં મળે અને તમને ડેઈલી મળે તો એ બંનેમાં ફરક હોય. કઢિયેલા દૂધ, કઢિયેલ દૂધ કેને કહેવાય કે જે એકદમ બોઇલ કરેલું હોય, એકદમ ઉકાળેલું દૂધ હોય એને કઢિયેલ દૂધ કહેવાય. હરી આવો ને, મુખવાસ આપીશ એલચી, ઘરે આવો ને, પાન બિડલા દઈશ પચાસ, હરી ઘરે આવો ને. કે મુખવાસમાં તમને એલચી આપીશ જેનાથી માઉથ ફ્રેશનર થઈ જાય. મુખવાસ એટલે માઉથ ફ્રેશનર. પાનના બિડલા આપીશ પચાસ, કે પાન છે એ હરીને બહુ ભાવે એટલે એના બીડા વાળીને આપીશ એ પણ પચાસ. રમત આપીશ સોગઠા, ઘરે આવો ને, પાસાની જોડ જ દઈશ, હરી ઘરે આવો ને. રમતમાં સોગઠ આપશે અને પાસા આપશે કે જેનાથી એ છે એ ઓલું આપણે ચોપાટ હોય ને એ રમી શકે. ઓઢણ આપીશ ઢોલિયા, ઘરે આવો ને, ઓઢણ એટલે કે ઓઢવા સુવા માટે. સુવા માટે તમને ઢોલિયા એટલે કે તમને હું ગાદલો આપીશ, એક પલંગ આપીશ, એના ઉપર તમે સૂઈ જજો. હિંડોળા ખાટ જ દઈશ, હરી ઘરે આવો ને, એટલે કે હિંડોળા ખાટ એટલે કે હિંચકવા માટે એક અલગથી પાટ હશે એનો હિંચકો, એ પણ તમે એને કહી શકો. એ દઈશ હરી ઘરે આવો ને, કે આટલે આટલી ધ્યાન રાખીશ, તમે પ્લીઝ મારા ઘરે પ્રભુ પધારો ને. આ મારો તમને ભાવાત્મક ઇન્વિટેશન છે, પ્રભુ તમે ઘરે આવો ને. થેન્ક યુ સો મચ. શું તમને આ વિડીયો